બોટાદના ગઢડા તાલુકાના કેરાળા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો તો સમયસર જ આવે છે પણ વિદ્યાર્થી અભ્યાસ માટે ન આવતા શાળામાં વેકેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સ્કૂલ નજીક મૃત પશુઓની ખાલ ઉતારવામાં આવે છે જેની દુર્ગંધને કારણે છેલ્લા 5 દિવસથી સ્કૂલમાં વિદ્યાર્થીનો કલરવ બંધ થયો છે। પ્રાથમિક શાળાની બાજુમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરીને કારણે દુર્ગંધ આવવાથી સ્થાનિકોએ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી શિક્ષણનો બહિષ્કાર કર્યો। સ્થાનિકોનો આક્ષેપ છે કે દુર્ગંધને કારણે બાળકો બીમાર પડી રહ્યા છે। અગાઉ એક વિદ્યાર્થીનીનું મોત પણ થઈ ગયું છે। આ અંગે અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ નથી આવ્યો। જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। 6 મહિના પહેલા એક છોકરીનું આ દુર્ગંધથી નિધન પણ થયેલું છે અને 15 દિવસ સ્કૂલ પણ બંધ રહેલી છે। આનો આ પ્રશ્ન જે સફાળું તંત્ર છે એ આ ફરીવાર કંઈક આ લોકોને સાવરે છે અને ફરીવાર ત્યાં આ ખાલ નાખવાનું કામ ચાલુ થયું છે ત્યારે ગામના લોકો રોષે ભરાય અને ફરીવાર સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ગામ લોકોએ નક્કી કર્યું છે દુર્ગંધના કારણે બાળકોને નિશાળે મોકલતા નથી અને માંદા બહુ પડે છે અને રિપોર્ટ ને એવું બધા બહુ કરાવે છે અને હર કોઈ ઘરે એક બાળક બીમાર છે એના કારણે કોઈ બાળકોને નિશાળે મોકલતા નથી। આજે મરેલા ઢોરની ખાલ ઉતરવામાં આવે છે એની તો બીજી તરફ શાળાના આચાર્યે ઉડાવ જવાબ આપ્યો। કહ્યું કે વિદ્યાર્થીઓ કેમ શાળામાં નથી આવતા તે તપાસ કરી રહ્યા છીએ। હાલ મને વાલીઓ સાથે સંપર્ક કરી બાળકોને શાળાએ મોકલવા માટે સમજાવી રહ્યા છીએ। હાલમાં તો શું છે અમે વાલી સંપર્ક કરી રહ્યા છીએ અને કોઈ શૈક્ષણિક કોઈ ઇસ્યુ હોય કે કોઈ શૈક્ષણિક પ્રશ્નો હોય એવું કંઈ અમારા ધ્યાનમાં છે નહીં, અમને કોઈ કોઈ ફરિયાદ પણ મળેલી નથી અને અમે હજી વાલી સંપર્ક કરી રહ્યા છીએ। શું કારણથી વિદ્યાર્થી નથી આવતા, કેટલા દિવસથી નથી આવતા? જનરલ છેલ્લા 5-6 દિવસથી ગેરહાજરીનું પ્રમાણ વધારે છે સર। કારણ શું વિદ્યાર્થી ન આવવા પાછળ? એ તો જોઈએ, અમે તપાસ કરશું એ બાને જે કંઈ યોગ્ય કારણ હશે ચોક્કસથી રજૂ